આત્મનિર્ભર ભારતની વસ્તી વાસ્તવિકતા ધારાસભ્યએ લોકોના જીવ બચાવવા માટે રોડ ઉપર ડબ્બો લઈ ફાળો ઉઘરાવ્યો. બનાસકાંઠા જિલ્લામાં આજે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ઓક્સિજન પ્લાન્ટ માટે આર્થિક સહાય માંગતા રોડ પર નજરે પડ્યા. રાજ્ય સરકારે એક ધારાસભ્યને ગ્રાન્ટ રિલીઝ ના કરતા પોતાના મત વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે જિજ્ઞેશ મેવાણી અને તેના સમર્થકોએ આજે લોકો પાસેથી આર્થિક સહાય મેળવવા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી કરી શરૂઆત. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આજે પોતાના મત વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે લોકો પાસેથી આર્થિક સહાય માંગતા નજરે પડ્યા. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો આક્ષેપ છે કે તેઓની ગ્રાન્ટ માટે ગુજરાત હાઈકોર્ટમાં તમને આ મામલે પિટિશન દાખલ કરી છે. તેમનો સરકાર સામે આક્ષેપ છે કે ગુજરાતના 182 જેટલા ધારાસભ્યોની ગ્રાન્ટ કોરોના જેવા કપરા કાળમાં સરકારે રોકી નાખી છે, જેને કારણે પોતાના મત વિસ્તારના લોકોને તેઓ મદદ કરી શકતા નથી. વડગામ મત વિસ્તારમાં અનેક લોકો કોરોનાની મહામારીમાં ઓક્સિજનની અછતના કારણે મોતને ભેટી રહ્યા છે, જેથી પોતાના વિસ્તારના લોકોને મોતના મુખમાંથી બચાવવા ઓક્સિજન પ્લાન્ટ વડગામ મત વિસ્તારમાં કાર્યરત કરવા માટે આજે પોતાના સમર્થકો સાથે તેમણે પાલનપુરના એરોમા સર્કલ પર લોકો પાસેથી ફાળો એકત્રિત કરતા નજરે પડ્યા હતા, જેમાં લોકો તરફથી યથાશક્તિ યોગદાન આપી ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને હૂંફ આપવા માટે મદદરૂપ થયા હતા, જેમાં વડગામ પંડિત દીનદયાલ એસોસિએશન તરફથી ₹25,000 નો ફાળો આપવામાં આવ્યો હતો. ધારાસભ્યની આ કામગીરીને લોકોએ ભારે પ્રશંસા કરી હતી. અહેવાલ પ્રદીપ પરમાર. કોરોનાની મહામારી વચ્ચે આજે બનાસકાંઠા વાસીઓની રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજન માટેની અછત ઊભી થઈ છે, જેને લઈ અને ઓક્સિજનનો પ્લાન્ટ ઊભો કરવા માટે થઈ વડગામ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પોતે રોડ ઉપર ઉતરી અને લોકોની પાસે સહયોગ માગી રહ્યા છે, અને સાથે સાથે લોકોની પાસેથી ફાળો એકત્ર કરી અને ઓક્સિજન પ્લાન્ટ વડગામની અંદર નાખવામાં આવે તે માટેના પ્રયાસ કરી રહ્યા છે, અને આ સંદર્ભે લોકોએ પણ એમને પૂરતો સહયોગ આપી રહ્યા છે. પાલનપુર એરોમાં સર્કલ ખાતે ઊભા રહી અને લોકો પાસેથી ફાળાની જે ભીખ માગી રહ્યા છે તેમાં લોકોનો પૂરતો સહયોગ મળી રહ્યો છે. પ્રદીપ પરમાર, HBN ન્યૂઝ, બનાસકાંઠા, વડગાંવ. અંદર તમામ જિલ્લા કલેક્ટર, તમામ પ્રાંત અધિકારી, તમામ DDO અને તમામ ધારાસભ્યોની ગ્રાન્ટ રાજ્યની સરકારે ખબર નહીં કયું ગણિત કામ કરે છે, અત્યારે બ્લોક કરી રાખી છે, ગ્રાન્ટ રિલીઝ કરતા નથી. અને ફક્ત ધારાસભ્ય તરીકે મારી ગ્રાન્ટ નહીં, સમગ્ર ગુજરાતના 182 ધારાસભ્યો, કલેક્ટરો, DDOના પ્રાંત અધિકારી તમામની ગ્રાન્ટ રિલીઝ થાય અને એમાંથી ઓક્સિજનના પ્લાન્ટ બને અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ખરીદી શકાય, જેથી ગુજરાતનું માણસ બચે. એના માટે મારે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવો પડ્યો છે કે ભલે નિયમમાં, ગાઈડલાઇનમાં ના આવતું હોય છતાં અત્યારે ચુસ્તપણે જડતાથી નિયમને વળગી રહેવાનો સમય નથી. નિયમને થોડો વાંકો ચૂકો કરી ધારાસભ્યોની 1.5 કરોડની ગ્રાન્ટમાંથી મને મારી ગ્રાન્ટમાંથી મારા મત વિસ્તારમાં 35-40 લાખનો ઓક્સિજનનો પ્લાન્ટ કરવા દો. હજી સુધી રાજ્યની સરકારનો નિર્ણય કરતી નથી અને એ નિર્ણય ના કરે ત્યાં સુધી હજારો માણસ મળે ત્યાં સુધી વેઇટ કરી શકું નહીં. એટલે મેં અને મારી ટીમે નક્કી કર્યું છે કે વડગામ વિધાનસભાની અંદર એક ઓક્સિજન પ્લાન્ટ બને અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર ખરીદી શકાય, જેથી અમૂલ્ય એવું મનુષ્યનું જીવન બચે. એના માટે હું પોતે ડબ્બો લઈને ફાળો ઉઘરાવવા માટે ડ્રાઈવ કરી છે, અને આ ડ્રાઈવ એક પોલિટિશિયન તરીકે મંદિર અને મસ્જિદ માટે નહીં, કોઈનું જીવન બચે એના માટે, ઓક્સિજન માટે કરી રહ્યા છીએ. અને સમગ્ર પાલનપુર શહેરમાં અને આખા મારા વડગામ વિધાનસભાના ગામે ગામ હું જઈશ, મારી ટીમ જશે અને જેટલા પણ લોકોને બચાવી શકાય એના માટે ઓક્સિજન માટે પ્લાન્ટ બને, કોન્સન્ટ્રેટર ખરીદાય, એ માટેનો ડબ્બો લઈને અમે લોકો ફાળો કરવા માટે નીકળ્યા છીએ. સમગ્ર ગુજરાતની અંદર હું એવું માનું છું કે 182 ધારાસભ્યોને આ વર્ષે 1.5 કરોડની ગ્રાન્ટ એક જ શરતે મળવી જોઈએ કે જો એ એમની ગ્રાન્ટમાંથી 35-40 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ બનાવવાના હોય અને 25-30 લાખ રૂપિયાના ઓક્સિજન કોન્સન્ટ્રેટર ખરીદવાના હોય. એકાદ વર્ષ કોઈ સ્કૂલમાં કે મોહલ્લામાં પેવર બ્લોક નહીં નખાય તો ચાલશે, પણ અમૂલ્ય એવું માણસનું જીવન, આપણા મતદાર ભાઈ બહેનનું જીવન બચે એ આપણી ટોપમોસ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ. પણ કમનસીબે રાજ્યની સરકારે તમામે તમામ ધારાસભ્યો, તમામ DDO, તમામ પ્રાંત અધિકારી અને તમામ કલેક્ટરની ટોટલ જે પણ ગ્રાન્ટ દર વર્ષે મળે છે ખબર નહીં કયું ગણિત કામ કરે છે, આ તમામ ગ્રાન્ટ બ્લોક કરી નાખી છે. આ બધી ગ્રાન્ટ ધારાસભ્યોની, કલેક્ટર, DDO અને પ્રાંતની ગ્રાન્ટ જો રિલીઝ કરવામાં આવે
तो आखा ગુજરાતની અંદર ઓક્સિજનનો પ્રશ્ન ઊભો થઈ જે થયો છે એનું ઘણું બધું નિરાકરણ આપણે કરી શકીએ। સરકાર આ બાબતે કોઈ જ નિર્ણય ન લેતા ગઈકાલે મેં હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે અને 11 તારીખે સરકાર એનો જવાબ ફાઇલ કરશે। બીજું રેમડેસિવિર ઇન્જેક્શનની બાબતમાં બનાસકાંઠા જિલ્લામાં એવું બની રહ્યું છે કે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન માંગવામાં આવે છે, ધારો કે સોમવારે 842 ઇન્જેક્શન માંગ્યા, 845 દર્દીઓની જરૂરિયાત પ્રમાણે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે, તો ગાંધીનગરમાંથી 500 કે 600 જ ઇન્જેક્શન આપવામાં આવે છે અને એના પગલે દરરોજ 200-300 લોકો ઇન્જેક્શન વગર વંચિત રહી જાય છે અને ઓછી માત્રામાં ઇન્જેક્શન આપતા હોવાના કારણે જિલ્લા આરોગ્ય તંત્રને ફરજ પડે છે કે દર્દીને જે 6 ઇન્જેક્શનનો ડોઝ 5-6 દિવસમાં મળવો જોઈએ એમાં 8-9 દિવસ થઈ જાય છે અને એના કારણે મેડિકલ પ્રોટોકોલ જળવાતો નથી। ત્રીજો અને બહુ મહત્ત્વનો સવાલ કે જે લોકોને પીએસસીમાં સીએસસીમાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં એમ્પેનલ્ડ હોસ્પિટલોમાં બેડ નથી મળતા અને એ જે લોકોની ઘરે સારવાર થઈ રહી છે અને ઘરે ટ્રીટમેન્ટ લઈ રહેલા રોગોને જો રેમડેસિવિરની જરૂર પડે કે ઓક્સિજનની જરૂર પડે તો એના માટે સરકારનું કોઈ આયોજન નથી। ને છેલ્લી અને બહુ મહત્ત્વની રજૂઆત, મારા વિધાનસભાના ક્ષેત્રના મોરિયા ગામના સીએસસીમાં 21 બેડની અરેન્જમેન્ટ થાય એવું છે। ઓક્સિજનની પાઇપલાઇન સાથે 8 પેશન્ટને કાલે સવારે જો આપણે ટ્રીટમેન્ટ શરૂ કરવી હોય તો કરી શકીએ, પણ તંત્ર દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં નહીં આવવાના કારણે આખું જ સીએસસી રઝળતી હાલતમાં પડ્યું છે। એટલે સાથે મળીને આપણે આ બધા સવાલોનું નિરાકરણ કરવું જોઈએ અને ઓક્સિજન પ્લાન્ટ મારા મધવિસ્તાર વડગામમાં બને, ઓક્સિજન કોન્સન્ટ્રેટર ખરીદી શકે, એના માટે ફંડ ફાળો લોકો પાસેથી ઉઘરાવવા, સરકાર જ્યારે ગ્રાન્ટ રિલીઝ નથી કરી રહી ત્યારે લોકફાળો ઊભો કરવાની આજે કેમ્પેન